नमस्कार समाचार साथ है हूं छु अक्षय। सौथी पहला समाचार आनंद थी। मध्याहन भोजन योजना में फरी एक बार लालियावाड़ी सामे आवी। प्राथमिक शालाओं में बाळकों ने वासी भोजन पीरसाता विवाद सर्जायो छे। सवारे बनावेलू भोजन बाळकों ने बपोरे बे वागे आपवामां आव्युं अने तेने लईने अनेक सवाल उभा थई रह्या छे। गईकाले अपायेली खीचड़ी बिन आरोग्यप्रद थई जता बाळको भोजन विहोणा रह्या। खीचड़ीमांथी दुर्गंध आवता बाळकोए भोजन आरोगवानो इनकार कर्यो हतो। आणंद पालिका संचालित मोटा भागनी स्कूल में खोराक वासी थई जता तेने फेंकी देवायो। आणंद नगरपालिका हस्तकनी प्राथमिक शालाओं में जे भोजन पीरसवामां आवे छे ते गुणवत्तायुक्त नथी होतुं अने तेना ज कारणे छेल्ला बे दिवसथी विद्यार्थीओने जे भोजन पीरसवामां आवे छे ते विद्यार्थीओ नथी खाई शकता। अपनी साथ अत्यारे विद्यार्थीओ जोड़ाय छे, आपणे तेमनी साथे वात करवानो प्रयास करीशुं। तारुं नाम शुं छे? मयूर। गईकाले तमे लोकोए खीचड़ी केम नथी खाधी? બગડી ગઈ। अच्छा, तारुं नाम शुं छे? राहुल। गईकाले जे खीचड़ी आवेली तो गंधाती थी? हा। पछी शुं कर्युं? પછી એને નાખી દીધું। અચ્છા, ગઈકાલે કોણે કોણે ખીચડી નથી ખાધી? શું થયેલું ગઈકાલે? ગઈકાલે કડવી કડવી લાગતેલી એટલે। બરાબર, ત્યાં ખાધેલી ખીચડી કેમ? બગડી ગઈ। અચ્છા, તો તમે કોઈને શિક્ષકને કીધું ને કે ગંદી ખીચડી છે? શું કીધેલું? કા ખીચડી બગડી ગઈ છે એટલે અમે ફેંકી દઈએ। બરાબર છે, તો ભાઈ મેડમે શું કીધું? તો કે ફેંકી દો, ચકણી ચકણી થતી। અચ્છા, આ હતા વિદ્યાર્થીઓ। વિદ્યાર્થીઓની વાત માનવામાં આવે તો જે ભોજન આપવામાં આવે છે તે ગુણવત્તાયુક્ત ન હોવાને કારણે ગઈકાલે પણ તેમણે ભોજન ફેંકી દીધું હતું। ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શાસન અધિકારી દ્વારા ક્યારે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ। तो वासी भोजन पीरसाता विवाद सर्जायो। मध्यान भोजन रसोड़ा में पण कर्मचारीओनी गंभीर बेदरकारी छे। गंदगी में मध्यान भोजन मूकी राखवामां आवतुं होवानी फरियाद पण थई रही छे। तो आप जे स्थितिना दृश्यो जोई रह्या छो, दृश्यो जोईने ज अंदाज लगावी शको छो के आखरे कई हालत में त्यां जमवानुं बनतुं हशे। अने खरा मुद्दाओ आ छे जे बाळको कही रह्या छे। मध्याहन भोजन, शिक्षण, आ प्राथमिक सुविधाओनी वात छे अने तेना उपर खरेखर काम थवुं जोईए। जो तेना पर काम थाय तो पछी बाळकोनो खोराकथी लईने शिक्षण तमाममां सुधारो जोवा मळे अने अंते कोई पण राज्यने सफळ थवा माटे भविष्य तैयार करवानुं होय छे त्यारे આ પ્રકારનો ખોરાક એ બિલકુલ ચલાવી ન લેવાય। અને એટલે હવે રાજ્ય સરકારે જે તે સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। કારણ કે આવું એકાદ બે દિવસ નહીં પરંતુ દર વખતે ભોજનને લઈને તેમાં ભેળસેળ હોય અથવા તો તે વાસી થઈ ગયું હોય આ પ્રકારનું જ ખોરાક વિદ્યાર્થીઓને આપવામાં આવતો હોય છે। આણંદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે સ્કૂલોની અંદર મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે, છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો બપોરના સમયે ખોરાક વાસી થઈ જતો હોવાને કારણે બાળકો ભોજન આરોગતા નથી। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે જે ભોજન બની ગયું છે લગભગ 2 વાગ્યા સુધીમાં આ ભોજન બાળકો સુધી પહોંચશે, પરંતુ બપોર સુધીમાં જે રસોઈ છે તે વાસી થઈ જવાને કારણે બાળકો નથી ખાઈ શકતા। બીજી તરફ દ્રશ્યો બતાવીશ કે જે જગ્યાએ રસોડું છે તે કયા પ્રકારની સ્થિતિ અત્યારે આપ દ્રશ્યોની અંદર પણ જોઈ રહ્યા છો। મોટા પ્રમાણમાં ગંદકી આ જગ્યા પર જોવા મળે છે, જો કે કયા પ્રકારની સંચાલન સંચાલક દ્વારા થતું હશે તેના પર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। આપણી સાથે એક બેન જોડાયા છે જે અહીંયા ફરજ બજાવી રહ્યા છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે બેન તમારું? મારું નામ છે મિસ્ત્રી અનિતાબેન કૌશિક। અનિતાબેન, છેલ્લા 2 દિવસમાં કયું ભોજન બનાવવામાં આવ્યું છે? વેજીટેબલ પુલાવ, ફાડા લાપસી। બરાબર છે, તો કેટલા વાગે સવારે રસોઈ બને છે અને વાસી થઈ જવાનું કારણ શું? એકચ્યુઅલી આમાં એવું છે કે અહીંયા જે લોકો મેનેજમેન્ટ જે પ્રકારનું છે અહીંયા બહુ લેટ લેવા માટે આવે છે, પછી એ ટાઈમે પીરિયડ જે ટાઈમ હોય છે એ ટાઈમે પછી વાસી થઈ જાય છે જમવાનું, એમ એનો લોંગ ટાઈમ સુધી જે આપણે અહીંયા એ કરીએ છીએ ભરી રાખીએ છીએ પછી એ પ્રમાણે વાસી થઈ જાય છે જમવાનું। એની માટે તમે જવાબદાર કોને માનો છો? એની માટે હવે જવાબદાર કોને માનીએ, જે વ્યવસ્થાપક છે જે અહીંયાનું જે સંચાલન કરે છે
એ કરી શકે છે. સૌથી ગંભીર બાબત એ છે કે કર્મચારીઓ પણ કબૂલી રહ્યા છે કે જે ભોજન બનાવવામાં આવે છે તે બપોર સુધીમાં વાસી થઈ જાય છે. મહત્વની બાબત એ છે કે સંચાલકોની બેદરકારીને કારણે જે બાળકો છે તેમના આરોગ્ય સામે ખતરો તોળાઈ રહ્યો છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ. તો કેટલી ગંભીર આ બાબત છે તે જુઓ. બાળકો ફરિયાદ કરી રહ્યા છે, જે લોકો ત્યાં કામ કરે છે તે ફરિયાદ કરી રહ્યા છે. આખરે આ થઈ કેમ રહ્યું છે અને આટલી હદે કે જ્યારે વાસી ખીચડી, એક એક દિવસ પડી રહેલી ખીચડી બાળકો આરોગશે તો પછી તેમના સ્વાસ્થ્યને લઈને ચેડા થાય, જવાબદાર કોણ? ગઈકાલે એવું હતું કે ખીચડી જે આવી હતી અને એ ખીચડી થોડી કે ભીની જેવી લાગતી, એટલે બાળકો સાહેબે આ ખીચડી થોડી આવી છે, એટલે બાળકો ઘણા સૂંઘીને કહેતા હતા, ખરાબ થઈ ગઈ. એટલે પછી સ્ટાફ જે આખો મધ્યાહન ભોજન જ્યારે પીસાડતું હોય છે તે વખત સ્ટાફ હાજર હોય છે, એ સ્ટાફે બધાએ જોયું અને બધાએ ટેસ્ટ કર્યો તો ખબર પડી કે ખીચડી ખરાબ હતી. એટલે પછી અમે બાળકોને ખવડાવી નહીં અને પછી એ લોકોને બાળકોને બિસ્કીટ અમે વિતરણ કર્યા છે. સર, છેલ્લા બે દિવસથી એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે જે મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે બાળકો નથી ખાતા, કારણ કે 2 વાગ્યા સુધીમાં ખાવાનું બગડી જાય છે. જો આ પ્રકારની કોઈ જાણકારી મારી સુધી આવી નથી અને જો કદાચ આવશે તો એના માટે હું 100% પગલાં ભરીશ.